હવે સ્ફટિકમય ઘન પદાર્થના વર્ગીકરણ પછી થોડાક શબ્દો આવે છે સમજવા માટેના શબ્દો છે કે અવકાશ લેટિસ એટલે શું તો લેટિસ લેટિસ એટલે બિંદુ તો અવકાશ લેટિસ કોને ગણી શકાય તો બિંદુઓનો એક એવો સમૂહ છે કે જેના ઉપર કોઈ પાયાનો એકમ કે બંધારણીય એકમ તમે મૂકી શકો અને જેના કારણે ચોક્કસ એના કારણે ભાત વિકસિત થાય તો તેને અવકાશ લેટિસ તરીકે ઓળખી શકીએ તો લેટિસ એટલે બિંદુઓનો સમૂહ જેની અંદર આ બિંદુઓના સમૂહ ઉપર તમે કોઈ પણ પાયાનો એકમ જેને કહેવામાં આવે મોટિફ અથવા તો બંધારણીય એકમ મૂકતા એક ચોક્કસ પ્રકારની ભાત પેટર્ન વિકસિત થાય તો તેને આપણે અવકાશીય લેટિસ તરીકે ઓળખી શકીએ ઉદાહરણ આપ્યું છે કે આપણા ઘરની અંદર ફ્લોરિંગ કરાવીએ તો જે ભોયતળિયાની ટાઇલ્સ હોય છે એ ભોયતળિયાની ટાઇલ્સ દરેક ટાઇલ્સના મધ્ય ભાગમાં તમે આવી રીતે ડોટ કરો છો આ એક ટાઇલ્સ છે ને એ ટાઇલ્સના મધ્ય ભાગમાં તમે એક ડોટ કર્યો તો આવી રીતે દરેક ટાઇલ્સના મધ્ય ભાગમાં એક ડોટ કરો તો આજે તમને શું મળ્યું બિંદુઓનો સમૂહ મળ્યો અને આ જે બિંદુઓનો સમૂહ મળ્યો જેને અવકાશ લેટિસ તરીકે ઓળખી શકાય છે તો અહીંયા આગળ અવકાશ લેટિસ શબ્દ ક્લિયર લેટિસ એટલે બિંદુ અને અવકાશ લેટિસ એટલે બિંદુઓનો સમૂહ જેની અંદર આજે આપણી પાસે લેટિસ બિંદુ બિંદુ ઉપર તમે શું મૂકો પાયાનો એકમ તમે આ ટાઇલ્સના મધ્ય કેન્દ્ર ઉપર તમે ટાઇલ્સ મૂકી દેવાના એ ટાઇલ્સને શું કહેવાય પાયાનો એકમ અથવા બંધારણીય એકમ અને જેના કારણે આપણને વિવિધ ટાઇલ્સની એક ચોક્કસ પ્રકારની આ ભાત અથવા પેટર્ન પ્રાપ્ત થઈ જેને અવકાશ લેટિસ તરીકે તમે ઓળખી શકો ઉદાહરણ છે ભોયતળિયાની ટાઇલ્સ તેના દરેકના મધ્ય ભાગમાં ટાઇલ્સના મધ્ય ભાગમાં તમે ડોટ કરો છો તો આ બિંદુઓનો સમૂહ હવે શબ્દ આવ્યો છે મોટિફ મોટિફ એટલે પાયાનો એકમ તો મોટિફ કોને કહેવાય તો આપણે કહ્યું કે આપણી પાસે આ લેટિસ બિંદુ છે હવે એ લેટિસ બિંદુ એટલે ટાઇલ્સનું મધ્ય બિંદુ છે હવે એના ઉપર હું ટાઇલ્સ ગોઠવું છું આ લેટિસ બિંદુ ઉપર આપણે ટાઇલ્સ ગોઠવી તો આ જે લેટિસ બિંદુ ઉપર તમે ટાઇલ્સ ગોઠવી તો આના કારણે આ જે રચના બની આ જે ટાઇલ્સ થઈ એને એક પ્રકારનો શું કહેવાય મોટિફ તરીકે ઓળખી શકાય મોટિફ એટલે પાયાનો એકમ એટલે કે બિંદુઓનો જે સમૂહ છે કે જેને અવકાશ લેટિસ કહીએ છીએ તેના ઉપર રાખવામાં આવતા બંધારણીય એકમ એને મોટિફ કે પાયાનો એકમ કહેવામાં આવે છે આ બિંદુઓના સમૂહ છે આ બિંદુઓના સમૂહ ઉપર તમે જે પાયાનો એકમ કે બંધારણીય એકમ મૂકો છો એટલે કે ટાઇલ્સનું તમે મધ્ય બિંદુ કરી દીધું છે ધારો કે ભોયતળિયા ઉપર ડોટ કર્યા પછી એના ડોટના ઉપર તમે ટાઇલ્સ મૂકી દીધી તો ટાઇલ્સ એ શું કહેવાય મોટિફ તરીકે તમે ઓળખી શકો તો એના કારણે આવી ગોઠવણી જે થાય એ ગોઠવણી કેવી હોય ત્રિપરિમાણીય તો આપણને ત્રિપરિમાણીય આપણને એક ભાત પ્રાપ્ત થઈ શકે છે ત્યાર પછીનો શબ્દ છે દ્વિપરિમાણમાં અવકાશ લેટિસ હવે દ્વિપરિમાણમાં અવકાશ લેટિસ તો અવકાશ લેટિસ એ શું છે એક પ્રકારની સ્ફટિકની રચનાનો કાલ્પનિક ઢાંચો છે કે આપણે કલ્પના કરી કે આવી રીતે લેટિસ બિંદુઓ ગોઠવાયેલા છે એટલે કાલ્પનિક એક ઢાંચો છે જેમાં અવકાશ લેટિસ પરના બિંદુઓ ઉપર મોટિફને એક સમાન રીતે તમે મૂકો છો જેમ કે અહીંયા આગળ આ લેટિસ બિંદુઓ છે આ લેટિસ બિંદુ થયા હવે એ લેટિસના બિંદુઓ છે એ દરેક લેટિસ બિંદુ ઉપર
તમે મોટિફ ને એક સમાન રીતે મૂકો છો, ધારો કે આ મોટિફ છે એને એક સમાન રીતે મૂકી દઉં છું, તો મોટિફ એને એક સમાન રીતે તમે મૂકી દો તો અવકાશ લેટિસ ના બિંદુ હતા એના ઉપર મોટિફ એટલે કે આ જે પરમાણુઓ છે એને એક સમાન રીતે મૂકીએ તો સ્ફટિકની આ જે રચના ઉત્પન્ન થઈ છે આવી જે રચના મળી આ રચનાને તમે કહી શકો તો કે આ રચનાને દ્વિપરિમાણમાં લેટિસ રચના તરીકે ઓળખી શકો છો. દ્વિપરિમાણમાં લેટિસ રચના તમારી થઈ ગઈ. ત્રણ શબ્દો તમારા આ પતી ગયા. ટૂંકમાં સમજવાની વસ્તુ છે, આટલું સમજી લેવું પડે કે આ બિંદુ કોઈ પણ પરમાણુના મધ્ય કેન્દ્રને લેટિસ બિંદુ કહેવાય. તેની ઉપર બિંદુ ઉપર પરમાણુ ગોઠવો એ પરમાણુને મોટિફ કહેવાય. અને લેટિસ બિંદુઓ ઉપર મોટિફની એક સરખી ગોઠવણી કરો તેને દ્વિપરિમાણીય અવકાશ લેટિસ તરીકે ઓળખી શકીએ છીએ. હવે ત્યાર પછી જે સ્ફટિકમય ઘન પદાર્થ, તો આવી જે સ્ફટિક લેટાઈસ રચનાઓ એ ગોઠવણીથી તમને સ્ફટિકમય ઘન પદાર્થ મળે, કેમ કે તમે એક સરખી રીતે સમાન ગોઠવણી કરો છો, ગોઠવણીની ભાત ચોક્કસ છે, તો આના કારણે તમને સ્ફટિકમય ઘન પદાર્થ પ્રાપ્ત થઈ શકવાનો છે. તો સ્ફટિકમય ઘન પદાર્થે અવકાશ લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી છે. તો સ્ફટિકમય ઘન એ શું છે? 3D રચના છે. લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી જેને તમે સ્ફટિકમય ઘન પદાર્થ કહી શકો. આ બંધારણીય મોટિફને લેટિસ બિંદુઓ ઉપર તમે મૂકો તો તમને શું મળે છે? સ્ફટિકની રચના પ્રાપ્ત થાય છે, જેમાં મોટિફની રચના તથા અવકાશીય દિક વિન્યાસ કેવા હોય? સમાન. મોટિફની રચના, અવકાશીય દિક વિન્યાસ એટલે ગોઠવણીની દિશા, બધાની દિશા એક જ સરખી હોય, ગોઠવણી સરખી અને દિશા એ સરખી, તો આવા સંજોગોમાં મોટિફની રચના અને અવકાશીય ગોઠવણી એક સરખી હોય તો આના કારણે સ્ફટિકમય તમને ઘન પદાર્થ પ્રાપ્ત થઈ શકે છે. તો સ્ફટિકમય ઘન પદાર્થ જે મળ્યો એની લાક્ષણિકતાઓ કઈ હોય શકે? તો સ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતા, તેની જે લાક્ષણિકતા છે જેમાં આપણે દરેક આ જે બિંદુ છે એ દરેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન તરીકે તમે ઓળખી શકો. આવા પ્રત્યેક બિંદુ હોય ત્યાં શું હોય? એક ઘટક કણ હોય. એટલે પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ કહેવાય. પ્રત્યેક બિંદુની જગ્યાએ એક ઘટક કણ હોય. હવે આવા બિંદુઓને તમે સીધી રેખામાં એકબીજા સાથે જોડી દો તો સીધી રેખામાં એકબીજા સાથે જોડતા તમને ચોક્કસ ભૌમિતિક આકાર પ્રાપ્ત થઈ શકે છે. હવે એકમ કોષ, આ ટોપિક સારો છે. તો એકમ કોષ એટલે શું? એકમ કોષ કોને ગણી શકાય? એકમ કોષ એ અગત્યનો શબ્દ છે. આ વ્યાખ્યા તમારે કરવી પડે. એકમ કોષ કોને કહેવાય? તો કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય એનો એક નાનામાં નાનો ભાગ, કે જે સ્ફટિકમય ઘન પદાર્થની બધી જ લાક્ષણિકતાઓ ધરાવતો હોય, તો આવો જે નાનામાં નાનો ભાગ જેને સ્ફટિક એનો એકમ કોષ ગણી શકાય. જેમ કે સિમ્પલ વિચારો છે, મીઠાનો એક ટુકડો હોય, ગાંગડો હોય. હવે મીઠાનો ગાંગડો એ ખારો લાગે, એનો એક નાનામાં નાનો કણ લો તો એ પણ ખારો જ લાગે. તો આનો મિનિંગ શું થયો? કે કોઈ પણ સ્ફટિકનો એક નાનામાં નાનો ભાગ, કે જે સ્ફટિક ઘનની બધી જ લાક્ષણિકતાઓ ધરાવે છે, અને તેની ત્રિપરિમાણીય ગોઠવણી કરો, એ નાના ભાગનું વારંવાર પુનરાવર્તન કરો, તો તેમાંથી તમને સ્ફટિકમય ઘન પદાર્થ પ્રાપ્ત થઈ શકે. તો આવા નાના ભાગને સ્ફટિકનો એકમ કોષ તરીકે ઓળખી શકાય છે. તો સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ
એવો ચોક્કસ ભાગ છે તો સ્ફટિક લેટિસનો નાનામાં નાનો એવો ચોક્કસ ભાગ કે જે સ્ફટિકમય ઘનની બધી જ લાક્ષણિકતાઓ ધરાવે છે અને એ સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત પણ કરે તો આવા ચોક્કસ નાના ભાગને તમે એકમ કોષ તરીકે ઓળખી શકો છો। સામાન્ય રીતે જે એકમ કોષની પસંદગી કરવામાં આવે એમાં જે લંબ બાજુઓ હોય ને એ સૌથી ટૂંકી હોય એવી રીતે પસંદ કરવામાં આવતી હોય છે। જેમાં દ્વિપરિમાણીય ગોઠવણી હોય તો દ્વિપરિમાણ આ દ્વિપરિમાણમાં શક્ય એકમ કોષની સંખ્યા કેટલી હોય છે પાંચ હોય છે। જેમાં દ્વિપરિમાણ એટલેની બે બાજુઓ હોય બે બાજુ વચ્ચેનો ખૂણો હોય એટલે બે બાજુમાં કાં તો AB હોય કાં તો AA હોય અને વચ્ચેનો ખૂણા ગેમા હોય તો આવી લંબાઈ AB અને વચ્ચેનો ખૂણો ગેમા ધરાવતી સમાંતર બાજુ ચતુષ્કોણ જેને એકમ કોષ તરીકે પસંદ કરાય તો દ્વિપરિમાણમાં આવા પાંચ એકમ કોષ શક્ય બને કે બંને બાજુ AA સરખી વચ્ચેનો ખૂણો 60 બંને બાજુ સરખી વચ્ચેનો ખૂણો 90 બંને બાજુઓની લંબાઈ જુદી AB ખૂણો 90 અહીંયા આગળ બંને બાજુઓ સરખી પણ ચતુષ્કોણ જેવી રચના થઈ ગઈ અને એનાથી ક્રોસમાં બંને બાજુઓ જુદી જુદી ગામા કોણ સમજવા માટે બાકી આની કઈ જરૂર નથી। ખાલી એક શબ્દ યાદ રાખવાનો કે દ્વિપરિમાણમાં શક્ય એકમ કોષની સંખ્યા પાંચ એટલે વ્યાખ્યા યાદ રાખો અને એક આ શબ્દ યાદ રાખો બાકીનું પણ આ બધું સમજવા જેવું છે। હવે આપણે વાત કરી કે ત્રિપરિમાણમાં એકમ કોષ તો એકમ કોષ એટલે શું એની આકૃતિ આપણે દોરવી હોય તો ત્રિપરિમાણ એટલે એકબીજામાં ત્રણ તમે ચોરસ દોરો છો તો ત્રિપરિમાણીય અવકાશીય ગોઠવણી મારે દોરવી હોય તો એકબીજામાં તમે ત્રણ ચોરસ દોરશો। એકબીજામાં ત્રણ ચોરસ દોરીને ત્રણે ત્રણ ચોરસના ચારે ચાર ખૂણાઓને તમે એકબીજા સાથે જોડી દો છો તો અહીંયા આગળ મેં આ ત્રણ ચોરસ એકબીજામાં દોરી દીધા છે। આ ત્રણે ત્રણ ચોરસ જે દોર્યા એ ત્રણે ત્રણ ચોરસની ચોરસના ચારે ચાર ખૂણાઓને એકબીજા સાથે જોડી દીધા। હવે NaCl જૂના કોષમાં સ્ફટિક રચના હતી હવે આ બંને ત્રાસી બાજુ છે તો અહીંયા વચ્ચે ત્રાસી બાજુ દોરો અને વચ્ચે અહીંયા લંબ દોરો પણ આ ઉપરની બાજુ સાથે ઉપરની બાજુ સેન્ટર ટુ સેન્ટર અને નીચે ટુ નીચે તો આવી રીતે આ ઊભી ત્રણ લાઇનિંગ દોરી અહીંયા પણ એ જ રીતે આપણે ત્રાસી બાજુ છે એ આખી આ વસ્તુ સાઈડમાં કરો આની માફક અહીંયા પણ ત્રાસી લીટી દોરો અને એ જ રીતે અહીંયા આગળ 12 ટુ 12 સેન્ટર ટુ સેન્ટર અને નીચે ટુ નીચે અહીંયા આગળ પણ આ જ રીતે લાઇનિંગ દોરો અને અહીંયા પણ આ લાઇનિંગ આપો તો આ શું થયું ત્રિપરિમાણીય અવકાશીય ગોઠવણી થઈ। હવે ત્રિપરિમાણીય અવકાશીય ગોઠવણી જેમાં સામાન્ય રીતે ખૂણાઓ ઉપર પરમાણુઓ ગોઠવાયેલા હોય NaCl હોય તો બે Na ની વચ્ચે Cl હોય તો બે Na એની વચ્ચે એક Cl વિચારીએ જો બે Na ખૂણા ઉપર તો અહીંયા સેન્ટરમાં Na હોય પાછા અહીંયા ખૂણા ઉપર Na હોય અહીંયા સેન્ટર એટલે સેન્ટર ખૂણા સેન્ટર ખૂણા સેન્ટર એક સમાન પરમાણુઓ આવી જાય। જો આપણે Na પ્લસ 1 આયન બતાવવો હોય તો ધારો કે અહીંયા સેન્ટરમાં Na છે અહીંયા સેન્ટર તો અહીંયા બાજુ અહીંયા સેન્ટર બાજુ સેન્ટર બાજુ સેન્ટર બાજુ અહીંયા બે Na ની વચ્ચે આપણે Cl મૂકો ને બે Cl ની વચ્ચે એક Na મૂકી દો તો આવી રીતે અહીંયા આગળ બે Na ની વચ્ચે Cl અને Cl ની વચ્ચે આપણે Na છે એને મૂકી દીધો
तो आज रचना थी स्फटिक रचना कहवा तो आने ते स्फटिक तरीके ओळखी शको। हवे स्फटिक जे आ दोर्यो छे जेमा आजे NaCl परमाणुओ छे जेने शुं कहेवाय तो के लेटिस बिंदु तरीके ओळखी शको। आ लेटिस बिंदु थई गयो। हवे आजे लेटिस बिंदु छे जेमा परमाणुओनी गोठवणी आपणे बतावी छे। आ लेटिस बिंदु लैटिस बिंदु ने जोड़ा एक बीजा साथे तो आपने चौक्स प्रकार नो भौमितिक आकार मळ्यो जेने तमे स्फटिक लैटिस तरीके ओळखी शको। सवाल छे एकम कोष। एकम कोष एटले स्फटिक नो एक नानामां नानो भाग। धारो के आपणे नानामां नानो भाग लईए तो आमां कोई पण एक चौरस तमे विचारी शको के धारो के आपणी पासे आ जे चौरस भाग थयो छे तो आजे चौरस भाग छे ये चौरस भाग ने आजे स्फटिक होय ए स्फटिक नो एकम कोष तरीके ओळखी शकाय। तो आजे चौरस भाग एने आ स्फटिक नो तमे एकम कोष तरीके ओळखी शको छो। आ एकम कोष थयो। हुं तमने मॉडेल बताऊं तो आज स्फटिक रचना छे जुओ आ स्फटिक रचना तो आने शू कहवा स्फटिकमय घन पदार्थ परमाणुओनी गोठवणी केवी छे नियमित अने व्यवस्थित जेमा एकना एक भागनु वारंवार पुनरावर्तन थाय छे। तो आ स्फटिकमय घन पदार्थनो आ एक चौरस भाग थयो। आ चौरस भागने तमे आखा स्फटिकनो एकम कोष गणी शको छो। आने एकम कोष कहेवाय કે જે સ્ફટિકનો એક નાનામાં નાનો ભાગ જેનું વારંવાર અહીંયા પુનરાવર્તન થયું અને એ નાનો ભાગ સ્ફટિકમય ઘનની બધી લાક્ષણિકતાઓ ધરાવે ત્રિપરિમાણીય ગોઠવણી થઈ તો આવા નાનામાં નાના એક ભાગને તમે સ્ફટિકનો એકમ કોષ તરીકે ઓળખી શકો છો। આ એકમ કોષ સમજવા માટેની આકૃતિ થઈ ગઈ। એકમ કોષની આપણે વાત કરી હવે ત્યાર પછી આ એકમ કોષ એટલે સ્ફટિકમય ઘન પદાર્થ હોય એ સ્ફટિકમય ઘન પદાર્થ એનો એક નાનામાં નાનો ભાગ થયો। તો એકમ કોષની આકૃતિ દોરો તો એકબીજામાં તમે બે ચોરસ દોરી દો છો। એકબીજામાં બે ચોરસ તમે દોર્યા અને ખૂણા જોડ્યા એટલે આ તમને જે પ્રાપ્ત થયો એ શું મળ્યો તો કે આને તમે સ્ફટિકનો એકમ કોષ ગણી શકો। આ સ્ફટિકના એકમ કોષની અંદર દરેક ખૂણાની ઉપર લેટિસ બિંદુઓ હોય છે એટલે કે અહીંયા આગળ પરમાણુઓ ગોઠવાયેલા હોય છે। તો આપણે અહીંયા આગળ પરમાણુ નથી બતાવતા પણ પરમાણુનું આ મધ્ય સ્થાન બતાવ્યું છે અને અહીંયા આગળ મોટા કદના પરમાણુઓ ગોઠવાયેલા હોય। કોઈ પણ એકમ કોષ બનવા માટે કુલ 6 પેરા મીટરની જરૂર પડે। 6 પેરા મીટર એટલે કે ધારો કે આ એકમ કોષનું આ લેટિસ બિંદુ એ લેટિસ બિંદુની આજુબાજુ એને જોડતી ત્રણ ધાર છે કે A B અને C। તો 6 પેરા મીટર છે એમાં ધાર કેટલી થશે 3 અને આ ત્રણે ત્રણ ધાર થઈ એને જોડતા ખૂણાઓની વાત કરું તો અહીંયા 3 ખૂણા પણ તમને પ્રાપ્ત થયા કે આલ્ફા બીટા અને ગામા। તો અહીંયા ધારની સંખ્યા 3 થઈ ખૂણાની સંખ્યા પણ 3 થઈ કુલ 3 ને 3 6 પેરામીટર થઈ શકે એટલે કોઈ પણ એકમ કોષ બનવા માટે કુલ 6 પેરામીટર એની જરૂર પડે છે। તો બે રચનાઓ આ સમજી લીધી કે સ્ફટિકમય ઘન પદાર્થ થયો। આ સ્ફટિકમય ઘન પદાર્થનો એક નાનામાં નાનો ભાગ છે
भाग के स्फटिक घन बधी लाक्षणिकताओ धरावे एनी आ त्रिपरिमाणीय रचना थाय आवा नाना नाना भाग ने तमे जोड़ो तो एमांथी शुं बने आमांथी स्फटिक पण प्राप्त थई शके तो आवा स्फटिकमय घन पदार्थ एमां एकम कोष कोने कहेवाय ए वात पती गई एटले एकम कोषनी व्याख्या याद राखशो बीजो एक आ शब्द याद राखशो के द्विपरिमाणमां कुल केटला एकम कोष तो द्विपरिमाणमां कुल पांच एकम कोष आकृतिओनी कई जरूर नथी पड़ती पण पांच एकम कोष पछी आ पण समझवा माटे आकृति स्फटिकमय घन पदार्थनी त्रिपरिमाणीय रचना थई तो स्फटिकमय घन जे छे ए स्फटिक जेनी आ त्रिपरिमाणीय रचना कहेवाय तो स्फटिकमय घन छे ए स्फटिकमय घननी त्रिपरिमाणीय रचना तरीके ओळखी शकाय एटले स्फटिकमय घन थयो एनो एक चोक्कस आ भाग जेने कहेवाय एकम कोष थयो आ लेटिस बिंदुओ थया अने एकम कोष बनवा माटे कुल 6 वस्तुनी जरूर पड़े 6 वस्तु एटले 6 पेरामीटर एना 6 परिमाण आवे तो 6 पेरामीटर ए कहेवाय एमा 3 धार એટલે એના પરિમાણ તરીકે પણ ઓળખાય કે ત્રણ પરિમાણ ધારણા આવે અને ત્રણ પરિમાણ ખૂણાના કુલ 6 પરિમાણ એટલે 6 પેરામીટર તરીકે તેને ઓળખી શકાય છે તો આવી રીતે આ વિભાગ તમારો આખો પૂર્ણ થયો છે હવે આ બધું સમજવાનું છે નાનું નાનું બધું પૂર્ણ થયું હવે ચેપ્ટરનો મેઇન ટોપિક આવતા લેક્ચરથી શરૂ થઈ ગયો છે જે સૌથી અગત્યનો પરીક્ષા લક્ષી હશે અહીંયા સુધીનું બધું હેતુ લક્ષી એમસીક્યુમાં ચાલે પણ એક થિયરી કરવાની છે સહસંયોજક ઘન પદાર્થો જે આપણે વર્ગીકરણમાં લીધી એમાં હીરો અને ગ્રેફાઇટ તો હીરા અને ગ્રેફાઇટની તમને પૂછનો તો પૂછી શકે કે સહસંયોજક ઘન પદાર્થો સમજાવો એટલે થિયરીમાં એક ટૂંકનો તમે હોમવર્કમાં લખશો બાકીનું તો પછી આ બધું છે સમજવાનું છે એટલે પૂર્ણ થયું